લારી લઈને વેચવા જવું છે તારે, બોલતો હોય તો બોલવા દે ને ભાઈ. તો આ છે મિત્ર યલો એપ, જેની મદદથી તમે અલગ અલગ લોન પ્રોવાઈડર કંપનીને કમ્પેર કરી શકો છો, ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો, ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડની જાણકારી મેળવી શકો છો, ક્રેડિટ કાર્ડની અલગ અલગ કંપનીની કમ્પેરિઝન કરી શકો છો, પછી શું કહેવાય લે આ DBS અને કોટક બેંકમાં બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. પર્સનલ લોન તમારે જોઈતી હોય ને 15 લાખ સુધીની, તો પણ સેવિંગ એકાઉન્ટના બેસિસ ઉપર તમે મેળવી શકો છો. અને તમારી સેલરી 8000 બી હોય ને, 8000 પછી કેબ ડ્રાઈવર હો કે ડિલિવરી બોય હો, તો બી તમે લોન પર્સનલ મેળવી શકો છો. શેના બેઝ ઉપર? બે પાનકાર્ડના આધારકાર્ડના બેઝ ઉપર, બીજું કંઈ જ નહીં. અને કંપની થ્રુ તમે આ એપ્લિકેશનની મદદથી 5 લાખ સુધીની ક્રેડિટ તમને આપે છે, અને એમાંથી 2 લાખ રૂપિયા તમે વાપરો ને તો ઇન્ટરેસ્ટ ખાલી 2 લાખ રૂપિયાનું જ ભરવાનું, બાકી એનું નહીં. વાહ વાહ વાહ, તો તમે બી બધા આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અમારો વિડીયો જોઈ લો. તને કહું છું યાર, તને તું મારો પીછો ઉલ્યા કરે, શું બોલો છો તમે? આ બધું ચૂપ કીધું ને, વાત વાત ઉપર કોલ મેસેજ કરે, અને તે મારી ઇંગ્લેન્ડ વાળી ઓફિસ થી મારો નંબર માંગો, આ બધા શું હે તારા નાટો ભાઈ? કોઈ મિસ્ટેક નહીં, મેં કીધું ચૂપ, એકદમ ચૂપ. રોજના 500-500 મેસેજ ઇન્સ્ટાગ્રામ ખોલું, તારા જ મેસેજ આપું છું, શું હે? ધંધો બંધ કરવાનું વિચાર હે? અરે યાર તમે કોણ છો? હું સાચું સિરિયસલી માં નથી ઓળખતી તમને યાર. આ શું નાટક? આ નાટક બંધ કરો તમે યાર, આવું ખોટું ખોટું ના બોલો. સિરિયસલી માં હું રડી જઈશ, આજ સુધી મારા લાઈફ માં એક બી બોયફ્રેન્ડ ને તમે મને લવ કરવાની વાત કરો. બે ચૂપ, હવે હું કોઈ તને સાંભળ, 15 દિવસ માટે હું અમદાવાદ માં આવ્યો છું, જો આ ગાર્ડન ની બહાર કે હોટલ પતંગ ની અંદર તે મને મળવાની કોશિશ કરી છે ને, તો અહીંયા ને તને ફોડી નાખી, આ મારી વાત યાદ રાખજો. એ મારી ગોકુળ નગરી નો કાનોડો ક્યુટ, બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. હે ભગવાન, કાલ વાળો છોકરો મળશે મને, આજે તો એને હું લઈ જ છું. હા શું તમને જ ગોતતો તો લે મળી ગયા. કેમ તમે અહીંયા મને ફોડી નાખવા માટે અહીંયા આવ્યા છો? બે ના યાર, વાત તો સાંભળ. ચૂપ થાય, તું તારું મોઢું બંધ રાખ. હું તને નથી ઓળખતી, તું મને નથી ઓળખતો, હું કોની છોકરી છું એ બી તું નથી ઓળખ. અરે પણ વાત તો સાંભળ યાર. કીધું ને મેં તને, તારું મોઢું તું બંધ રાખ. તું કાલે આટલું બધું મને બોલી ગયો, આખી રાત મને તારા વિચારો આવ્યા છે કે તું કોણ છે મને આટલું બધું બોલવા વાળો. સવારના 7 વાગ્યા સુધી હું રડતી હતી. બે ભાન કને વાડી તારું મોઢું યાર, હું કહું આંભણે કૂતરીની જેમ ભસ 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 કરે. હું તને સોરી કેવા આવ્યો? કેમ સોરી? બે યાર, કાલ રાતે ઓલી છોકરી પતંગ હોટલમાં આવી હતી, મારી જોડે ભવાળો કરીને ગઈ, પછી મને ખબર પડી કે એ અલગ છે અને તું અલગ છે. સોરી. નેક્સ્ટ ટાઈમ જાણ્યા વગર કોઈને કંઈ પણ બોલી ના દેતા અને પોતાનો ગુસ્સો કંટ્રોલમાં રાખો. હા કંટ્રોલ રાખીશું. હાય, મારું નામ કલ્પેશ. હાય, મારું નામ દર્શન. આજ ટિકટોક નહીં બનાવતી? કાલે તો બહુ ઉછળી ઉછળીને ટિકટોક બનાવતી હતી ને. તમારા લીધે મારું મૂડ ઓફ હતું, બટ હવે નથી. તારે ટિકટોકમાં ફેમસ થવાનું લાગે? હા, મારે 1 મિલિયન ફોલોવર્સ, એવું મારું સપનું છે. ઓહ, હું ભગવાનને પ્રાર્થના કરીશ તારા 1 મિલિયન નહીં 10 મિલિયન તારું સપનું જલ્દી પૂરું થઈ જાય. ઓકે, થેન્ક યુ. ઓકે ચલો, મારે ફોન આવે છે, આપણે પછી મળીએ ક્યારેક. હા બાય. ઓકે બાય. હવેથી નેક્સ્ટ ટાઈમ ગુસ્સો કંટ્રોલમાં રાખજો. હા કોઈ વાત નહીં. તુમસે મિલ કે દિલ કા હૈ જો હાલ ક્યા કહે હો ગયા. કોણ હતું આ? તમને છેડતા હતા? હા, મારી છેડતી કરતા હતા, મને હેરાન કરતા હતા. સારું છું તમે અહીંયા આવી ગયા. હા તો આપણે જવું નથી? હાલો, આ બાજુમાં જ કેફે, કોફી પીવા જઈએ. ના, આજે મારો ઉપવાસ છે, આપણે કાલે મળીશું એટલે ચોક્કસ કોફી પીશું. અત્યારે હું જઉં, અત્યારે જલ્દીમાં જઉં. ચાલો. પણ યાર મારી વાત તો છે. ના બાય. શું ભાઈ? એ શું ભાઈ એટલે તમને કઈ શરમ બરમ આવે? હે, શરમ બરમ આવે તમને? તમારા તમારા જેવા લોકોના કારણે જ આપણો દેશ પાછળ છે. આ છોકરીની છેડતી કરે તમારા ઘરમાં મા બેન નહીં બી? ગજિયા
મેં કઈ છોકરીની છેડતી નતા કરતા. અમારા રેસ્ટોરન્ટમાં એ પેટ ભરીને ભૂખાવડીની જેમ ખાઈને ગઈ છે, અને એ બી બિલ આપ્યા વગર, પૈસા આપ્યા વગર, એટલે મેં બિલ માંગવા ઉભા હતા. માં ભાઈ સોરી, હું છું ગજિયા, આ નહીં માને, આને ફોડવો તો પડશે કઈ બી રીતે, આપણને બહુ મારે. હા તો આ ગાંડાની કરામત લાગી હોય ને ભાઈ, સરખી રીતે એટલે આપણ બોલવા જ જતો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને આપણે ક્રેઝી ગાંડાને સબસ્ક્રાઈબ કરજો.